નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઉદાહરણ નંબર 21 વિશે વાત કરીશું. મેં તમને ગઈકાલે ઉદાહરણ નંબર 20 કરાવ્યું, જેમાં મેં તમને કીધું હતું કે આપણે ઉદાહરણ નંબર 17માં જે એક હવાલા માટે નાનો દાખલો શીખ્યા એનો ઉપયોગ ઉદાહરણ નંબર 20 અને 21 બંનેમાં છે. એલ અને એલ એમ એન નામના ત્રણ ભાગીદારો છે અને એમ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, બરાબર. એમનું નવું પ્રમાણ આપ્યું છે, દેવાદાર, રોકાણ, મકાન, ફર્નિચરનો હવાલો આપ્યો છે અને હવાલા નંબર 6, બરાબર, જે આ હવાલો છે એ આપણે ઉદાહરણ નંબર 17માં શીખ્યા છીએ. શું હવાલો છે? તો કે એલ અને એનની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા હવે બેંક ખાતાની બદલે ક્યાં નાખવાના છે? માત્ર ચાલુ ખાતે. પણ આપણે જેમ ઉદાહરણ નંબર 20માં શીખ્યા, આખો દાખલો ગણાઈ જાય ત્યારબાદ મૂડી ખાતા બંધ કરવાના, પણ જે મૂડી આવે છે એને નવા પ્રમાણમાં ફાળવી અને આપણે ડાયરેક્ટ મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા તરીકે લખતા શીખ્યા. અને તફાવતની રકમ જે ઉદાહરણ નંબર 20માં આપણે બેંક ખાતે લખીએ એમ અહીંયા બેંક ખાતાની બદલે ચાલુ ખાતે લખવાની છે, બાકી કંઈ તફાવત નથી. એટલે ઉદાહરણ નંબર 17, ફરી આ હવાલો ભૂલાઈ ગયો હોય તો 17નો વિડીયો જોઈ અને પછી આ દાખલો ગણશો. શરૂઆત કરીએ. હવાલા નંબર 1, હવાલા નંબર 1માં માત્ર નવું પ્રમાણ આપેલું છે. હવાલા નંબર 2, દેવાદારમાંથી 8000 ગલખાત, 10% શકમંદ લેણા અનામત અને વટાવ અનામત બાદ કરવાની છે. જૂના પાકા સરવૈયામાં જોઈએ તો દેવાદાર આપ્યા છે 80000 દેવાદાર આપ્યા છે. મિલકત લેણા બાજુ પહેલાં એની અસર આપી દઈએ, દેવાદારો 80000. હવે સૌ પ્રથમ ગલખાત બાદ કરવાની કીધી, ગલખાત આપેલી છે કેટલી? 8000. તો 8000 બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે 72000. ત્યારબાદ 10% ખાલખાદ અનામત બાદ કરવાની સૂચના છે, તો 72000ના 10% કરો એટલે 7200, બાદબાકી કરશો એટલે 64800 આવશે. ત્યારબાદ વટાવ અનામતય બાદ કરવાની કીધી છે 5%, 64800ના 5% કરો એટલે 3240 આવશે, એટલે આઉટર કોલમમાં આવશે 61560 રૂપિયા થશે. હવે આપણે વાત કરીએ પુનઃમૂલ્યાંકન ખાતામાંની શું અસર થશે. તો બેનો, જેની ગણતરી અહીંયા હું તમને બતાવું છું, દાખલામાં ગલખાદ અનામત કેટલું આપેલું છે? તો કે દાખલાની અંદર ગલખાદ અનામત આપેલું છે 10000 આપેલું છે. મૂડી દેવા બાજુ તમે જોશો તો કેટલું અનામત આપેલું છે? 10000 ગલખાદ અનામત આપેલું છે. હવે મેં તમને શીખવ્યું હતું કે ગલખાદ અનામત ઓલરેડી હોય અને હવાલામાં જો ગલખાદ થતી હોય તો એ ગલખાદ છે એ ક્યાંથી માંડી વાળવાની? તો કે ઓલરેડી આપણે જે અનામત ઊભું કરેલું છે એમાંથી આપણે આ નુકસાન છે એ માંડી વાળ્યું, એટલે 8000 છે આપણે એમાંથી બાદ કરી દીધા. તો હવે આપણી પાસે અનામત કેટલી વધી? તો કે ગલખાદ અનામતનો આ શું થયો? વધારો. ગલખાદ માંડી વાળ્યા પછી એ ગલખાદ અનામત કેટલી વધી? 2000 વધી. પણ હવાલામાં, હવે દાખલામાં નહીં, હવાલામાં ગલખાદ અનામત કેટલી રાખો એવી સૂચના છે? તો કે તમે ગણતરી કરી કેટલી રાખવાની કહે છે? 7200. તો 7200 રાખવાની કહે છે. હવે 2000 આપણી પાસે હતી અને 7200 રાખવી છે, તો હવે એનો અર્થઘટન શું થાય? તો કે આપણે ગલખાદ અનામતમાં શું કરવું પડે? વધારો. કેટલા રૂપિયા વધારવા પડે? તો કે 5200 છે એનો હજુ વધારો કરવો પડે, તો આપણી નવી ગલખાદ અનામત 7200 થશે. એટલે આપણે શું બતાવશું? ગલખાદ અનામતનો વધારો. વધારો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, ગલખાદ અનામત 5200. સમજે વિદ્યાર્થીની બહેનો? જૂના અનામતમાંથી ગલખાદ હોય તો એ પહેલાં બાદ કરી અને પછી બાદ કરીને જે વધારો આવે છે એને નવી રકમ સાથે સરખાવવાનું. જો આ ગલખાદ ન હોય તો ડાયરેક્ટ બંને અનામતને સરખાવવાના, પણ ગલખાદ છે એટલે બાદ કર્યા બાદ વધતી રકમ અને નવી અનામતની સરખામણી થશે. હવાલા નંબર 3, રોકાણોની બજાર કિંમત 50000 છે. એટલે જે રોકાણોની બજાર કિંમત 50000 છે, પહેલાં તો પાકા સરવૈયામાં નવી કિંમત આવી જશે એટલે રોકાણો આવશે 50000. હવે આપણે પાકા સરવૈયામાં આપણે રકમમાં જોઈએ તો રોકાણો કેટલા આપ્યા છે? રોકાણો આપ્યા છે 60000. અને સામેની બાજુ જોશો તમે રકમમાં રોકાણો આપેલા છે 60000
અને મૂડી દેવા બાજુ વધઘટ અનામત આપેલું છે 15,000. હવે 60,000ને બદલે કિંમત કેટલી કરવાની કે આપણને સૂચના છે 50,000. તો શું થયો? તો કે 10,000નો આપણે ઘટાડો કરવો પડે. હવે રોકાણો માટે મેં તમને અગાઉ પણ વાત કરેલી જ છે કે રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો ડાયરેક્ટ આપણે પુનઃમૂલ્યાંકન ખાતે ઘટાડો નહીં નોંધીએ, પહેલાં સામે મૂડી દેવા બાજુ જોઈ જોશું. જો વધઘટ અનામત હોય તો એ ઘટાડો ત્યાંથી માંડી વાળવાનો. એટલે 15,000માંથી હવે 10,000 શું થાય, ઘટાડો આપણે 10,000 માંડી વાળીએ તો હવે આપણી પાસે અનામતની રકમ કેટલી વધશે? તો કે હવે 5,000 વધશે. એટલે આ ઘટાડો છે એ પુનઃમૂલ્યાંકન ખાતે નોંધવો પડે નહીં. શા માટે? તો કે એ આપણે અનામતની સામે માંડી વાળ્યો. હવે ઘટાડો તો નથી નોંધવો પડતો, પણ જે હવે 15,000 અનામત હતું એની બદલે હવે આપણે કેટલું સમજવાનું, 5,000. અને એ 5,000 વધ્યા એનું શું કરવાનું થાય? તો કે ભાગીદારોના મૂડી ખાતે વહેંચણી કરવાની થાય. એટલે જમા બાજુ રોકાણ વધઘટ અનામત 5,000ની નફા નુકસાન 4:3:3ના પ્રમાણમાં વહેંચણી કરીએ એટલે જવાબ તમારો 2,000, 1,500 અને 1,500 આવશે. બાકી આગળ લઈ ગઈ લાવ્યા લખી લઈએ મૂડી ખાતાની. 1,80,000, 1,90,000. હવાલા નંબર 4, મકાનની બજાર કિંમત 2,50 છે. એટલે આપણે ડાયરેક્ટ પહેલાં તો નવી કિંમત છે એ નવા પાકા સર્વે એમાં લખી લઈએ. મકાન 2,50,000 નવી કિંમત. હવે આપણે સરખામણી કરીએ. મકાન રકમમાં 2,20,000 આપેલ છે, નવી કિંમત 2,50,000 છે. એટલે શું થયો? મકાનનો વધારો, મિલકતનો વધારો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ. મકાન કેટલું વધ્યું? તો કે 30,000. 2,20માંથી 2,50, 30,000નો વધારો થયો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ નોંધશું. 1,560 ફર્નિચરના માંડી વાળવાના છે. માંડી વાળો સ્પષ્ટ સૂચના છે એટલે શું કરવાનો થાય? ઘટાડો. એટલે સીધા આપણે કંઈ પણ સરખામણી કર્યા વગર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 1,560નો ઘટાડો આપણે બતાવી દેશું. અને હવે નવા પાકા સરવૈયામાં ફર્નિચર કેટલું બતાવશું? તો કે ફર્નિચર હતું કેટલું? 30,000નું હતું. 30,000માંથી 1,560 રૂપિયાનો ઘટાડો આપણે બાદ કરીએ તો હવે નવું ફર્નિચર 28,440 રૂપિયાનું આપણે બતાવશું. આગળ હવાલા નંબર 6 જે આપણે છોડી દેશું, આપણો સંપૂર્ણ દાખલો થઈ ગયા પછી એની અસર આપશું. હવે આવે છે હવાલા નંબર 7, પાઘડીનું મૂલ્યાંકન 50,000થી થયું. પેઢીની કુલ પાઘડી કેટલી છે? 50,000ની છે, બરાબર. હવે આપણે નિવૃત્ત થતા ભાગીદારના ભાગ જેટલી પાઘડી શોધવી પડે. નિવૃત્ત થતો ભાગીદાર કોણ છે? તો કે નિવૃત્ત થતો ભાગીદાર છે એમ. તો એમની પાઘડી કેટલી થાય? તો કે એના પ્રમાણ અનુસાર આપણે કરીએ 50,000×3:10. 4:3:3ના અનુસાર એનું પ્રમાણ થાય છે 3:10. તો એમની પાઘડી કેટલી થશે? તો કે એમને 15,000 આપવાના થશે. કોણ આપશે? તો કે જૂના ભાગીદાર એલ અને એન. પણ શું કરવું પડે? તો કે પહેલાં લાભનું પ્રમાણ શોધવું પડે. જે લાભ મેળવે છે એ પાઘડી આપશે. લાભનું પ્રમાણ શોધીએ એલનું અને એનનું. એમ તો નિવૃત્ત થાય, બરાબર. જૂનું નવું બંને પ્રમાણ આપણી પાસે છે. જૂનું પ્રમાણ છે 4:3:3 અને નવું પ્રમાણ હવાલામાં આપ્યું છે 3:2. નવામાંથી જૂનું આપણે બાદ કરશું 3/5 અને 2/5 માઇનસ એના કે નવું પ્રમાણ 3:2 નથી, સોરી કાઢી નાખશું. નવું પ્રમાણ 3:2 નથી, મારી વાંચવામાં ભૂલ થઈ હતી. એમનો ભાગ એલ અને એન 3:2ના પ્રમાણમાં વહેંચશે. એટલે પહેલાં તો શું શોધવું પડે? નવું પ્રમાણ શોધવું પડે. એમ કહે છે કે વહેંચણી કરશે. શું કહે છે? તો કે એમના ભાગનો, એમ નિવૃત્ત થાય છે, એમનો ભાગ એલ અને એન 3:2ના પ્રમાણમાં વહેંચશે. એટલે એમનો ભાગ શું છે? તો કે એમનો ભાગ છે 3/10. 3/10ના 2 ભાગ થશે. 3/10×3/5 આ કોને મળે? તો કે આ મળશે એલને. અને એનને કેટલું મળશે? તો કે 3/10×2/5. 3/10ને 3:2ના પ્રમાણમાં વહેંચણી કરી દીધી. તો હવે નવું પ્રમાણ શું થશે? નવું પ્રમાણ થશે
નવના છેદમાં પચાસ અને છના છેદમાં પચાસ. તો હવે નવો ભાગ કરીએ, એલનો નવો ભાગ કેટલો થયો, તો કે એનો જૂનો કેટલો હતો, જૂનો હતો ચારના છેદમાં દસ. હવે એને પ્લસ મળે છે, કેટલું મળે છે, તો કે આ નવ પચાસ છે એ એમ તરફથી એલને એમનો પહેલાં તો ભાગ હતો એને ત્રણ જેમ બેના પ્રમાણમાં એલ અને એનને આપ્યા. એલને કેટલા મળશે, નવના છેદમાં પચાસ, એનને કેટલા મળશે, છના છેદમાં પચાસ, એટલે કે ત્રણ દશાંશ જે એમનો ભાગ હતો, ત્રણ દશાંશ જે કોનો ભાગ હતો, એમનો ભાગ, એને ત્રણ જેમ બેના પ્રમાણમાં આપણે બે ભાગ પાડ્યા. હવે એલનું જૂનું પ્રમાણ છે ચાર દશાંશ, એને કેટલું વધારાનો મળશે, તો કે નવના છેદમાં પચાસ એને વધારાના મળશે, જેનો જવાબ આવશે ઓગણત્રીસના છેદમાં પચાસ. અને એનનો જૂનો ભાગ શું હતો, ત્રણ દશાંશ, અને એને વધારાનું કેટલું મળે છે, તો કે વધારાના મળે છે છના છેદમાં પચાસ, એટલે પ્લસ કરીએ છના છેદમાં પચાસ તો જવાબ આવશે એકવીસના છેદમાં પચાસ. બરાબર, એટલે હવે નવું પ્રમાણ શું થશે, તો કે નવું પ્રમાણ થશે ઓગણત્રીસ જેમ એકવીસ. શું થશે, અહીંયા લખું છું, નવું પ્રમાણ શું થયું, ઓગણત્રીસ જેમ એકવીસ છે એનું નવું પ્રમાણ થશે. બરાબર, હવે આપણે લાભનું પ્રમાણ શોધીએ, તો લાભનું પ્રમાણ નવું માઇનસ જૂનું. બરાબર, લાભનું પ્રમાણ ત્રણ જેમ બે આપેલું છે, લાભનું પ્રમાણ હવાલા નંબર એકમાં સૂચના છે જ કે એમનો ભાગ એલ અને એન ત્રણ જેમ બેના પ્રમાણમાં મેળવશે. તો આ ત્રણ જેમ બે છે એ શું છે, તો કે એ લાભનું પ્રમાણ છે. અને નવું પ્રમાણ આપણે છેલ્લે હવાલા નંબર છમાં એની ઉપયોગિતા થશે, એટલે નવું પ્રમાણ આપણે શોધી અને રાખી દીધું છે. હવે 15,000ની વહેંચણી કઈ રીતે કરશું, તો કે ત્રણ જેમ બેના પ્રમાણમાં એલ અને એન આપશે એને. બરાબર, કયા પ્રમાણમાં આપશે, ત્રણ જેમ બેના પ્રમાણમાં, ત્રણ પંચમાંશ અને બે પંચમાંશ એલ અને એન. તો એલ કેટલી રકમ આવશે આપશે, તો કે 15,000ના ત્રણ પંચમાંશ, અને એન કેટલી આપશે, 15,000ના બે પંચમાંશ, એટલે એલ આપશે 9,000 અને એન આપશે 6,000. આ જે 15,000 પાઘડી આપવાની હતી એ 9,000 અને 6,000 એલ અને એન છે એ કોને આપશે, એમને આપશે. સમજ્યા વિદ્યાર્થીની બહેનો, હવાલા નંબર એકમાં ત્રણ જેમ બે આપેલા છે એ નવું પ્રમાણ નથી પણ એ લાભનું પ્રમાણ છે, કારણ કે સ્પષ્ટ વાક્ય વાંચો લખેલું છે કે એમનો ભાગ એલ અને એનને ત્રણ જેમ બેના પ્રમાણમાં મળે, તો જે મળે છે એ આ બંનેનો લાભ જ કહેવાય. બરાબર ને, મળે એ લાભ કહેવાય, એટલે ત્રણ જેમ બે છે એ શું છે, એલ અને એનનું લાભનું પ્રમાણ છે. પણ તો તમને એમ થશે કે તો બેના પ્રોસિજર કરવાની જરૂર શું છે, તો આપણે જ્યારે હવાલા નંબર છ કરશું ત્યારે નવા પ્રમાણની જરૂર પડશે. એટલે કે એમનો જે ભાગ હતો ત્રણ દશાંશ, એને ત્રણ જેમ બેના પ્રમાણમાં આપણે એલ અને એનને આપી દીધો, એટલે એમાં પ્લસ કર્યો એના જૂના પ્રમાણમાં, એટલે એલ અને એનનું નવું પ્રમાણ મળી ગયું. બરાબર, આ એક મુદ્દો છે, ખાસ નવો છે, જે ધ્યાનથી સમજજો. હવે આપણે પાઘડીની વહેંચણી કરીએ. 15,000 આપવાના છે, કોને આપવાના છે, એમને. કોણ કોણ આપે છે, એલ અને એન, એટલે એલના મૂડી ખાતે અને એનના મૂડી ખાતે બંને આપે છે. એલ છે એ 9,000 આપે છે અને એન છે એ 6,000 આપે છે. આ રીતે 9 અને 6 થઈ ગયા 15. હવે જે લોકો આપે છે એના મૂડી ખાતામાં શું થાય, ઉધાર, એટલે એલના ખાનામાં 9,000 ઉધાર અને એનના ખાનામાં 6,000 ઉધાર. વિગતમાં શું લખશું, એમના મૂડી ખાતે. આ પાઘડીની વહેંચણી થઈ ગઈ, એમને 15,000 મળ્યા અને એલ અને એને 15,000 ચૂકવ્યા. હવે છેલ્લો હવાલો, 5,500ના લેણદારો એને ચૂકવવાનું કબૂલ્યું. લેણદારો એન નામનો ભાગીદાર ચૂકવે છે, તો આ ચૂકવે છે એટલે એટલા લેણદારો ઘટ્યા, એટલે પહેલાં તો મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં આપણે લેણદારોની અસર આપીએ, તો જૂના લેણદારો 60,000 છે એમાંથી 5,500 ઘટ્યા, એટલે બાદ કરીએ તો 54,500 જવાબ આવે. હવે આ લેણદારોનો ઘટાડો આપણે પુનઃમૂલ્યાંકન ખાતે નોંધશું નહીં. શા માટે, તો કે આ લેણદારો ભાગીદારના કારણે ઘટે છે, એટલે એનો ઘટાડો ક્યાં નોંધવાનો રહેશે, ભાગીદારના મૂડી ખાતામાં જમા.
વિગતમાં શું લખશું તો કે લેણદારો ખાતે કોણ લેણદારો ચૂકવે છે એન એટલે એનના મૂડી ખાતામાં 5500 આપણે શું કરી દઈશું જમા કરી દઈશું સમજ્યા આ ભાગીદાર ચૂકવે છે એટલે નહીતર ક્યાં થાય તો કે નહીતર પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય પણ ભાગીદારનું નામ છે એટલે ભાગીદારના મૂડી ખાતે ઘટાડો બતાવવાનો રહેશે અહીંયા હવાલા પૂર્ણ થાય છે હવે આપણે પાકું સરવૈયું જોતા જઈએ બરાબર રોકડ આપી છે સૌ પ્રથમ મિલકત લેણા બાજુ રોકડ લખવાની બાકી છે લખી લઈએ રોકડ 13000 અહીંયા રોકડ ખાતું બનાવ્યું નથી કારણ કે રોકડ ખાતાની જરૂર પડશે નહીં આગળ આપેલો છે સ્ટોક તો સ્ટોકની નોંધ કરવાની બાકી છે સ્ટોક આપેલો છે 32000 દેવાદારોની નોંધ થઈ ગઈ રોકાણોની થઈ ગઈ મકાનની થઈ ગઈ ફર્નિચરની થઈ ગઈ અને અંતે છે જાહેરાત ઝુંબેશ ખર્ચ તો જાહેરાત ઝુંબેશ ખર્ચની આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ વહેંચણી કરી દેવાની હોય છે જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના પ્રમાણમાં 20000ની વહેંચણી કરશું એટલે જવાબ આવશે 8000 6000 અને 6000 મૂડી ખાતે ઉધાર બાજુ વહેંચશું ત્યારબાદ મૂડી દેવા બાજુ લેણદારો આપ્યા છે 60000 એની નોંધ થઈ ગઈ રોકાણ વધઘટ અનામત એની પણ વહેંચણી થઈ ગઈ કાલખાત અનામત એ હવે આવશે નહીં અને મૂડી આપણે મૂડી ખાતામાં લખી નાખી છે હવે આપણે માત્ર હવાલા નંબર 6 બાકી છે પણ હવાલા નંબર 6 કરતાં પહેલાં આપણે આપણા ખાતા બંધ કરતા જશું પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ એટલે જમા બાજુનો જવાબ આવશે 30000 આવશે 30000માંથી ઉધાર બાજુની રકમ બાદ કરો તો એક એન્ટ્રી આપણી બાકી રહી ગઈ છે અહીંયા ખાલખાદ અનામતની નોંધ કરી દેવાદાર વટાવ અનામતની બીજી અસર આપવાની બાકી રહી ગઈ છે દેવાદાર વટાવ અનામત જે ઊભું કર્યું એ પણ આપણું દેવું કહેવાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવું પડે જેમ ખાલખાદ અનામત ઊભું કર્યું એમ દેવાદાર વટાવ અનામત 3240 રૂપિયા એની નોંધ બાકી રહી ગઈ હતી જે ધ્યાનમાં લેશો હવે તમે 30000માંથી ઉધાર બાજુની રકમ બાદ કરશો તો તમારો જવાબ આવશે 20000 જે કહેવાશે ભાગીદારોના મૂડી ખાતે નફો એની વહેંચણી કરશું એલ એમ અને એન જૂના પ્રમાણમાં વહેંચણી કરો એટલે 8000 6000 અને 6000ની વહેંચણી થશે જે ક્યાં લઈ આવશું પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો મૂડી ખાતામાં જમા બાજુ લઈ આવશું પુનઃમૂલ્યાંકન ખાતેથી 8000 6000 અને 6000 હવે આપણે મૂડી ખાતું બંધ કરશું અહીંયા આપણે હવાલા નંબર 6ને ધ્યાનમાં લેવાના છે પણ એ હવાલા નંબર 6ને ધ્યાનમાં લેતા પહેલાં આપણે આપણું મૂડી ખાતું બંધ કરીને આપણો જવાબ શું આવે છે એ આપણે કરવાનો રહેશે સૌ પ્રથમ તો આપણે એમ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું ખાતું બંધ કરી દઈએ કારણ કે એની કોઈ નવી મૂડી આપણે શોધવાની રહેતી નથી એટલે સૌ પ્રથમ આપણે એમનું મૂડી ખાતું બંધ કરી દઈશું એમના મૂડી ખાતાનો જમા બાજુનો જવાબ આવશે 1,22,500 એમાંથી આપણે ઉધાર બાજુનો રકમ બાદ કરશું એટલે 1,16,500 રકમ વધે છે જેને આપણે બાકી આગળ લઈ ગયા ન કહીએ પણ એમની લોન નિવૃત્ત થાય છે એટલે એની રકમ આપણે લોન ખાતે નોંધી અને પુનઃમૂલ્યાંકન ખાતે મૂડી દેવા બાજુ પણ લખી લેશું એમની લોન ખાતે 1,16,500 હવે વાત આવે છે એલ અને એમની તો પહેલાં તમે શું કરશો તો કે પહેલાં તમે તમારી રીતે જે જવાબ આવે એ રીતે તમે દાખલો બંધ કરશો બરાબર તમે એલનો સરવાળો કરશો હું એ સરવાળા બ્લેક પેનથી રફ કામ તરીકે લખું છું બરાબર તમારે બ્લુવાળા અક્ષર સાચા સમજવાના રહેશે એલનો તમે જમા બાજુનો સરવાળો કરશો તો જમા બાજુનો સરવાળો થશે 1,90,000 જો આ તમારે પેન્સિલથી લખવાનો છે રફ છે ખાનામાં લખવાનો નથી હું તમને દેખાય એટલા માટે બ્લેક પેનથી લખું છું આ અહીંયા આવશે કે નહીં આવે એ હજી આપણને ખબર નથી પછી એનનો જમા બાજુનો સરવાળો થશે 1,03,000 આવો તમે સરવાળો કરશો એટલે તમારો સરવાળો થશે હવે તમે આ જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરશો બરાબર ઉધાર બાજુનો સરવાળો થશે 9,08,17,000 1,90,000માંથી તમે આ 17,000 બાદ કરશો એટલે હું અહીંયા તમને લખીને બતાવું છું નીચે
કે તમે જમા સરવાળો અને ઉધાર સરવાળો, એટલે કે આ 1,90,000માંથી અહીંયા જે આવ્યા હતા 17,000 અને આનો સરવાળો થશે 12,000. 1,90,000માંથી 17,000 સરવાળો તમે ઉધાર બાજુનો બાદ કરો તો તમારી ખરેખર આપણે જો આ હવાલો ન ધ્યાનમાં લેવાનો હોય તો આપણી બાકી આગળ લઈ ગયા કેટલી આવે, 1,73,000 આવે, અહીંયા 1,73,000 પણ આપણે અત્યારે લખશું નહીં, એ અહીંયા લખી છે. હવે એવી જ રીતે એનની વાત કરીએ તો એનનો જમા બાજુનો સરવાળો છે 1,03,000, એમાંથી ઉધાર બાજુનો સરવાળો 12,000 આપણે બાદ કરીએ તો બાકી આગળ લઈ ગયા આવશે 91,000. બરાબર, જો હવાલા નંબર 6 અસ્તિત્વમાં ન હોય તો આ આપણો મૂડી ખાતાની બાકીનો જવાબ થશે. પણ હવે એમ કહે છે કે આ જે આપણી મૂડી આવી એને કયા પ્રમાણમાં રાખવાનું કહે છે, નવા પ્રમાણમાં રાખવાનું કહે છે. નવા પ્રમાણમાં રાખવાને કારણે આપણે શું કરશું તો કે જે આપણો પહેલાં જવાબ આવ્યો છે એને આપણે ટોટલ મૂડી કેટલી આવી, તો કે ટોટલ મૂડી આવી 2,64,000 આવી, પણ એ જૂના પ્રમાણમાં છે. આપણે એને નવા પ્રમાણમાં ફેરવી અને પછી આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખશું. તો હવે આપણે 2,64,000ને એલ અને એન માટે નવું પ્રમાણ શું આવ્યું હતું, તો કે 29:21 આવ્યું હતું, એટલે 29:50 અને 21:50 આ 2,64,000ને 29:21 આપણે વહેંચણી કરશું તો 1,53,120 એલના આવશે અને એનના આવશે 1,10,880. સમજ્યા, આપણે પહેલાં તો આપણી મૂડી જે આવતી હતી એ આપણે શોધી લીધી જમામાંથી ઉધાર બાદ કરીને, પછી એ મૂડીને નવું પ્રમાણ એટલે 29:21 તો એલની નવી મૂડી હવે કેટલી થઈ, 2,64,000×29/50 એટલે 1,53,120. પછી એનની નવી મૂડી, તો કે 2,64,000×21/50 એટલે 1,10,880. હવે આપણે આપણી આ બાકી આગળ આપણી જે બાકી આગળ લાવ્યા સોરી બાકી આગળ લઈ ગયા આવી છે એના બદલે આપણે કોનો ઉપયોગ કરશું, હવે આ નવી બાકી આગળ લઈ ગયાનો ઉપયોગ કરશું. એટલે હવે આપણી આ બાકી આગળ લઈ ગયાનો જવાબ આપણે ડાયરેક્ટ મૂડી ખાતામાં લઈ લેશું. બાકી આગળ લઈ ગયા એલની કેટલી આવી હતી, 1,53,120 અને એનની 1,10,880. હવે આપણે આપણા જૂના સરવાળા કરેલા છે ધ્યાનમાં લેશું નહીં, આપણે ફરીથી સરવાળા કરશું અને હવે જે રકમ જે બાજુ ઘટે ત્યાં આપણે હવાલામાં શું સૂચના છે કે હવાલો ચાલુ ખાતે નાખો, એટલે આપણે એ રકમનો હવાલો ક્યાં નાખશું, ચાલુ ખાતે નાખશું. હવે તમે સરવાળા કરશો, ફરીથી સરવાળા કરવાના, બરાબર, આ બધું ભૂલી જવાનું. ફરીથી સરવાળા કરો તોય એલનો જમા બાજુનો સરવાળો 1,90,000 વધારે થાય છે, એટલે આપણે ફાઇનલી લખશું 1,90,000, ઉધાર બાજુ 1,90,000 અને 1,90,000માંથી ઉધાર બાજુની રકમો બાદ કરશો એટલે ચાલુ ખાતે તફાવત કેટલો આવશે, કોનું ચાલુ ખાતું થશે, એલનું ચાલુ ખાતે કેટલી રકમ આવશે, તો કે 19,880 ઘટશે, એને આપણે ક્યાં રાખશું, ચાલુ ખાતે લખશું. ત્યારબાદ એ જ રીતે આપણે એનનું મૂડી ખાતું બંધ કરશું. હવે આ જૂના સરવાળા ધ્યાનમાં નહીં લઈએ, ફરીથી સરવાળા કરશું તો હવે અહીંયા એનનો ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે, 1,22,880. આપણે બંને બાજુ લખશું 1,22,880, ઉધાર બાજુમાંથી જમા બાજુની રકમ બાદ કરશું એટલે તફાવતની રકમ આવશે, જેને આપણે ચાલુ ખાતે નામ આપશું, અને અહીંયા પણ બાય ચાન્સ તફાવતની રકમ આવે છે 19,880, પણ હંમેશા બે સરખી આવશે નહીં, એ ધ્યાનમાં રાખશો. હવે આપણે ચાલુ ખાતું અને મૂડી ખાતું બંને પાકા સરવૈયામાં ખેંચશું. પહેલાં તો મૂડી લઈ લઈએ, બરાબર, જે આપણી બાકી આગળ લઈ ગયા છે એને મૂડી તરીકે, એલની મૂડી 1,53,120 અને એનની મૂડી 1,10,880, એટલે આઉટર કોલમમાં થશે 2,64,000 પૂરા. હવે ચાલુ ખાતાની વાત કરીએ તો ચાલુ ખાતું
એલનું ચાલુ ખાતું શું આવ્યું છે? તો કે એની જમા બાકી આવી છે. લખી છે ઉધાર બાજુ, પણ કહેવાય તો શું જમા બાકી, એટલે એને આપણે મૂડી દેવા બાજુ લખશું. એલનું ચાલુ ખાતું 19,880 અને એનનું ચાલુ ખાતું ઉધાર બાકી આવી છે. લખ્યા છે જમા બાજુ, પણ કહેવાય શું ઉધાર બાકી, એટલે ઉધાર બાજુ મિલકત લેણા બાજુ એનનું ચાલુ ખાતું 19,880. હવે આપણે બંને બાજુનો સરવાળો કરશું, એટલે તમારો સરવાળો થશે 454,880. બંને બાજુ સરવાળો થશે. બરાબર વિદ્યાર્થીની બહેનો, દાખલો ઉદાહરણ નંબર 20 જેવો જ છે, જેને મોસ્ટ એમપી નામ આપી શકાય છે. પરીક્ષામાં આ ઉદાહરણ 20 પછીના દાખલાઓ વધુ પૂછાય છે. શું નવું શીખ્યા? તો કે પહેલાં તમારે હવાલા નંબર 6ને ધ્યાનમાં લીધા વગર દાખલો ગણી જવાનો છે, બરાબર. ત્યાર પછી તો કે પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. પુનઃમૂલ્યાંકન ખાતા બંધ કર્યા પછી પહેલાં આપણે આપણી રીતે જે આપણો જવાબ આવે છે એ લાવવાનો, સમજ્યા? ટૂંકમાં કહું તો તમારે મૂડી ખાતું બંધ કરવાનું, પણ અહીંયા બાકી આગળ લઈ ગયા અને સરવાળા લખવાના નથી, એને રફમાં લખ્યા. જમા બાજુના સરવાળા, ઉધાર બાજુના સરવાળા અને આપણી બાકી. કુલ મૂડી કેટલી થઈ? તો કે 2નો સરવાળો કર્યો તો 2,64,000 થઈ. હવે કુલ મૂડીને નવા પ્રમાણમાં ફાળવી, અને હવે આપણે જે જવાબ આવ્યો તો એ ભૂલી જવાનો, અને જે નવી મૂડી છે એ ડાયરેક્ટ ક્યાં લઈ લેવાની? બાકી આગળ લઈ ગયા તરીકે લઈ લેવાની. અને પછી તો કે જેમ પાછું મૂડી ખાતું બંધ કરતા હોઈએ, જે બે બાજુના સરવાળા કરવાના, મોટો સરવાળો બંને બાજુ લખી, અને તફાવતની ઘટતી રકમ છે એ કયા ખાતે નામ આવશે? ચાલુ ખાતે. બરાબર, આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું એક શીખ્યા હવાલા નંબર 1. તો કે હવાલા નંબર 1માં તમને લાભનું પ્રમાણ 3:2 તૈયાર આપ્યું હતું, એ લાભના પ્રમાણનો ઉપયોગ કરી અને આપણે નવું પ્રમાણ શોધ્યું. બરાબર, કઈ રીતે? તો કે એમાં એવું સૂચના હતી કે એમનો ભાગ 3:2 પ્રમાણમાં એલ અને એનને આપવો. તો એલને કેટલો આપ્યો? તો કે 3/10 ના 3/5, એનને કેટલો આપ્યો? 3/10 ના 2/5. જે જવાબ આવે છે એ એલ અને એમના જૂના ભાગમાં પ્લસ કરી દો એટલે એને મળી ગયો, એટલે એનું નવું પ્રમાણ બન્યું 29:21. બરાબર, મોસ્ટ એમપી દાખલો છે, થોડો મગજ માંગી લઈ એવો છે, એટલે વારંવાર વિડીયો જોઈ અને વારંવાર દાખલો ગણવો. એક હવાલા પછી હું કહું છું એ પ્રમાણે વિડીયો બંધ કરી એ હવાલો સમજવો, તમારે તમારી રીતે કરવો, ત્યારબાદ જોવો, આખો દાખલો એકસાથે સાંભળી જવો નહીં. નમસ્તે. અને હા, સ્વાધ્યાયમાં આ સાથે એઝ ઇટ ઇઝ આવો દાખલો હશે, એ તમારે તમારી જાતે કરવાનો રહેશે. દાખલા નંબર 11. બરાબર, દાખલા નંબર 11 છે એ પણ તેમની નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને તફાવતનો હવાલો ચાલુ ખાતાને બદલે ક્યાં નાખવાનો કીધો છે? બેંક ખાતે. બરાબર, એટલે કે ઉદાહરણ નંબર 20ની જેમ જ, એટલે તમારે દાખલા નંબર 11 છે એ હોમવર્કમાં કરવાનો રહેશે. નમસ્કાર.